नमस्कार निर्माण न्यूज साथ हूँ छू अग्ना जो आज विगतवार समाचार तो पाटीदार आगेवान दिनेश बांबणिया पीएसआई एएसआई भर्ती मामले निवेदन आप्युं मळती माहिती अनुसार दिनेश बांबणियाए कह्युं हतुं के प्राथमिक परिणाम जाहेर थयुं छे तेमां बिननामत वर्गना उम्मीदवारोने अन्याय थयो होय तेम जणाव्युं हतुं। तेमज अंतिम परिणामनी जग्याए प्राथमिक परिणाममां बिननामत वर्गना लिस्टमां अन्य वर्गना उम्मीदवारोने पास कर्या होय त्यारे अंदाजे 1100 जेटला बिननामत वर्गना उम्मीदवारोने अन्याय थयो छे तेम पत्रकार परिषद योजता जणाव्युं हतुं। भर्ती बोर्ड द्वारा बे दिवस पहला जे रिजल्ट मुकवामां आव्युं छे पीएसआई अने एएसआई नुं, एमां बोर्ड द्वारा संपूर्णपणे जाणी जोईने इरादापूर्वक अनरिजर्व केटेगरीना उम्मीदवारोने बाकात करवामां आव्या छे। અમે તમામ રિઝલ્ટનું એનાલિસિસ કર્યું છે, એના આરઆર ચેક કર્યા છે, નોટિફિકેશન ચેક કર્યું છે અને રિઝલ્ટમાં ફક્ત 89 ઉમેદવાર ઓપન કેટેગરીના સિલેક્શન પ્રાઇમ લિસ્ટમાં કરવામાં આવ્યા છે, એટલે કે પ્રિલિમિનરી। ગુજરાતના અત્યાર સુધીના પોલીસ ભરતી બોર્ડમાં ન બન્યું હોય એવું રિઝલ્ટ આ વખતે બનાવવામાં આવ્યું છે, એટલે સરકારશ્રીને, પોલીસ ભરતી બોર્ડને અને ગૃહમંત્રીશ્રીને અમે ટેલિફોનિક અને લેખિતમાં જાણ પણ ગઈકાલે અને આજે કરી છે। અમે લોકો ઈચ્છીએ છીએ કે ગુજરાતના કોઈ પણ કેટેગરીના યુવાનોને અન્યાય ન થાય, પરંતુ પોતાની ક્વોલિફિકેશન ક્લિયર કરવાનો, પોતાની તાકાત, પોતાની જે આવડત છે એને બતાવવાનો મોકો દરેક કેટેગરીના વિદ્યાર્થીઓને મળવો જોઈએ। પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે પ્રથમ લિસ્ટમાં અનામત કેટેગરીની ગણતરી કરવામાં આવી છે, જે કેટેગરીની ગણતરી ફાઇનલ મેરિટ લિસ્ટમાં કરવાની હોય છે। એના બદલે પોલીસ ભરતી બોર્ડ દ્વારા પ્રિલિમ એક્ઝામના રિઝલ્ટમાં, રનિંગ એક્ઝામના રિઝલ્ટ અને પ્રિલિમ એક્ઝામના રિઝલ્ટમાં બંને જણાને રિઝર્વેશન કાઉન્ટ કરી દેવામાં આવ્યું છે। ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના નિર્દેશો અનુસાર ઓઇલ અને ગેસની જાળવણીને પ્રોત્સાહન આપવા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે પેટ્રોલિયમ કન્વર્ઝેશન એન્ડ રિસર્ચ એસોસિએશનના સહયોગથી 11-30 એપ્રિલ સુધી રાષ્ટ્રવ્યાપી સંરક્ષણ ક્ષમતા મહોત્સવની સમાપન કરવામાં આવ્યું હતું। ત્યારે આ સમાપન સમારંભમાં રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ હાજર રહ્યા હતા અને ઇલેક્ટ્રિક વ્હીકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું। લઈને 30 તારીખ સુધીનો આખો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, પબ્લિક અવેરનેસ કે ભાઈ કેમ મને ઓઇલનું કન્ઝમ્પશન ઓછું થાય, કાર્બન એમિશન્સ ઓછું ક્રિએટ થાય, અને આવનારા દિવસોમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું જે સ્વપ્ન છે કે ઈ વ્હીકલ સમગ્ર ઇન્ડિયાની અંદર, સમગ્ર ગુજરાતની અંદર ઈ વ્હીકલનું પ્રમોશન થાય એના માટેનો આખો કાર્યક્રમ હતો। એના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમો અલગ અલગ સિટી વાઇઝ તેમને કરવામાં આવ્યા હતા। અમીરગઢ તાલુકાના આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં પણ જે રીતે 100થી વધારે સગર્ભા બહેનો કુપોષણથી પીડાઈ રહી છે, ત્યારે કુપોષિત સગર્ભા બહેનોની વહારે સંભાવ ટ્રસ્ટ, જીટીપીએલ અમદાવાદ સહિતના દાતાઓ આગળ આવ્યા હતા। વાત્સલ્ય યોજના અંતર્ગત 100 જેટલી બહેનોને દત્તક લીધી હતી, તેમજ તેઓને મુખ્ય વિદ્યાલય ખાતે કીટ વિતરણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં આ બહેનોને 9 મહિના સુધી તેમનું બોડી ચેકઅપ ડોક્ટરો દ્વારા કરવામાં આવશે અને ડોક્ટરોની સલાહ અનુસાર દર મહિને પૌષ્ટિક આહાર આપવામાં આવશે, તો કીટનું વિતરણ જીટીપીએલના લાલાભાઈ સંભાવ ટ્રસ્ટના કાજલબેન વડોદરિયા અને સિદ્ધાર્થભાઈ વડોદરિયા સહિતના દાતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આ કાર્યક્રમ આદિજાતિ વિકાસ કમિશનર દિલીપકુમાર રાણાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો। કન્યા કેળવણી તીર્થ વિરમપુર મુકામે સંભાવ ટ્રસ્ટ, પાલનપુર સ્વર્ણકાર એસોસિએશન અને એમના માધ્યમથી શિક્ષણ ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે, જેમાં સગર્ભા અને જે જોખમી કહી શકાય એવી એચબીજનો ઓછી હોય એવી સગર્ભા બહેનોને શોધી કાઢી અને એમને આરોગ્યપ્રદ કીટનું વિતરણ અને ન્યુટ્રિટિવ કીટનું વિતરણ અહીંયા કરવામાં આવ્યું અને સાથોસાથ એમની આરોગ્ય ચકાસણી પણ ટીએચઓ અને એમની ટીમ મારફતે કરવામાં આવી હતી। લગભગ 100થી વધુ બહેનોએ આમાં ભાગ લીધેલો અને 100થી વધારે જે ન્યુટ્રિટિવ કીટ છે એનું વિતરણ કરવામાં આવ્યું હતું અને એનાથી માતા મૃત્યુ દરમાં ઘટાડો થશે અને ચોક્કસ।
નસવાડી તાલુકાના ચામેઠા ગામે વીજપોલ બનાવવાની ફેક્ટરી આવેલી છે, જેમાં ચામેઠા ગામનો એક યુવાન મજૂરી કામ અર્થે જતો હતો. તેઓ વીજ થાંભલા બનાવીને તેના પાણીના હોજમાં નાખવા માટેના હોજમાં ઉતરતો હતો. તે વખતે વીજ થાંભલા ઉતારતી વખતે ક્રેનમાં કરંટ આવતા તે કરંટ હોજના પાણીમાં ઉતરતા શ્રમજીવીને કરંટ લાગતા ઘટના સ્થળે તેનું મૃત્યુ નિપજ્યું હતું. જેને લઈને ફેક્ટરી સંચાલક સામે આદિવાસી સમાજમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે વીજ કરંટ પાણીમાં કેવી રીતે ઉતર્યો તેની તપાસ પોલીસ પણ અત્યારે તો કરી રહી છે. જ્યારે તડવી જિગ્નેશભાઈ ભગવાનભાઈ ઉંમર વર્ષ 25 છે, તેમાં રહેવાસી ચામેઠાના છે, ત્યારે તેનું મૃત્યુ થતાં તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યો હતો. ચામેઠા ગામે જીબીના થાંભલા વીજના પોલ બનાવવાની ફેક્ટરી આવેલી છે. તે દરમિયાન ચામેઠા ગામના મારા ભત્રીજા નામે જિગ્નેશભાઈ ભગવાનભાઈ તડવી મજૂરી કામે ગયેલો અને તેઓને કરંટ લાગવાથી તે સ્થળ પર જ મોત નીપજેલ અને હાલમાં સરકારી દવાખાનામાં લાવેલ છે પીએમ માટે અને તેમનું મોત થયેલ છે. નર્મદા જિલ્લામાં ફરી એકવાર આકાશમાં સફેદ કલરનો ગોળો દેખાયો હતો. ત્યારે મળતી માહિતી અનુસાર 20 દિવસ પહેલાં લાલ કલરના ઉલ્કા જેવું દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. ત્યારે મોડી સાંજે છેલ્લા 1-2 કલાક સફેદ કલરનો ગોળો આકાશમાં દેખાતા લોકોમાં પણ ફરી એકવાર કુતૂહલ સર્જાયું હતું. તેમજ ફરી એકવાર આકાશમાં કોઈ હરકત દેખાતા લોકો ઘરની બહાર પણ જોવા માટે નીકળ્યા હતા. ભાવનગર શહેરના અનેક હિન્દુ વિસ્તારોમાં ઘણા લાંબા સમયથી વિધર્મીઓ દ્વારા મિલકત ખરીદીને અને પગપેસારો કરવાની પેરવી ચાલી રહી છે, જેને લઈને શહેરના અનેક હિન્દુ વિસ્તારમાં શાંત ધારો અમલી બનાવવાની માંગ આ વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી આ બાબત કોર્ટમાં પેન્ડિંગ હોય ત્યારે તેનો કોઈ પણ નિર્ણય આવ્યો નથી. ત્યારે શહેરના બોરતળાવ વિસ્તારની વિવિધ સોસાયટીમાં વિધર્મી દ્વારા મિલકત ખરીદી કરવા માટે પણ વિસ્તારની સોસાયટીમાં વિધર્મીઓ દ્વારા સોસાયટીમાં ભાડેકી વેચાણથી મકાન ખરીદવા નહીં તેવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા હતા. મેઘદૂત સોસાયટી, શિવનગર, સત્યમનગર સોસાયટીઓમાં અહીં કોઈ વિધર્મીઓ દ્વારા ભાડે કે ખરીદવા નહીં તે અંગેના બેનરો આ સોસાયટીના મકાનો પર લગાવતા ચકચાર મચી જવા પામી છે. ભાવનગર શહેરના અનેક હિન્દુ વિસ્તારો જેમાં ડોન ચોક, ગીતા ચોક, ઘોઘા સર્કલ સહિત અનેક વિસ્તારો કે જે હિન્દુ વિસ્તાર છે, આ વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા ઊંચા ભાવે 1-2 મકાન ખરીદી કરીને અને ત્યારબાદ ત્યાં રહેવાનું શરૂ કરી પોતાની ખાણીપીણી અને વર્તન દ્વારા ત્રાસ આપી બાજુના મકાનો સસ્તા ભાવે પડાવી લેવા અને તે વિસ્તારમાં પગપેસારો કરી વિધર્મીઓ પોતાનો વિસ્તાર કરી રહ્યા છે. જે અંગેની અનેક ફરિયાદો ભૂતકાળ અને વર્તમાનમાં ઉઠવા પામી છે, ત્યારે આવા તમામ હિન્દુ વિસ્તારોમાં અશાંત ધારો અમલી કરાવીની માંગ પણ પ્રબળ રીતે કરવામાં આવી છે. ત્યારે 2 દિવસમાં શહેરના બોરતળાવ વિસ્તારની મેઘદૂત સોસાયટી, શિવનગર, સત્યમનગર સોસાયટીમાં વિધર્મીઓ દ્વારા મકાન ખરીદી કરી આ વિસ્તારની એકતા જોખમમાં આવતા આ વિસ્તારના હિન્દુ રહેવાસીઓ દ્વારા પોતાની સોસાયટીઓમાં અહીં કોઈ વિધર્મીઓ દ્વારા ભાડે કે વેચાણથી મકાન ખરીદવા આવવા નહીં તેવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. સાહેબ, જ્યાં લગભગ બધા જ હિન્દુઓ રહે છે અને હિન્દુઓના સારા એવા વિસ્તારો છે, ધીમે ધીમે વિધર્મીઓનો પગ પેસારો થતો જાય છે. પછી ત્યાંથી બેની રહેણી કહેણી અલગ હોય છે તો આપણા હિન્દુઓ ત્યાં એની બાજુમાં રહી શકતા નથી. એની રહેણી કહેણીના હિસાબે પહેલું મકાન એ લોકો બહુ ઊંચા ભાવે લે છે. પછી ધીમે ધીમે એ વિસ્તાર ત્યાંથી આપણા જે સપનાનું ઘર બનાવેલું હોય એ લોકોને ઘર છોડવા માટે મજબૂર થવું પડે છે. તો સરકારને હવે અપીલ કરીએ કે આવા જે હિન્દુ વિસ્તારોમાં વિધર્મીઓનો પગ પેસારો ધીમે ધીમે થઈ રહ્યો છે એની ઉપર કાયદેસર એટલે કે આપણે અશાંત ધારો છે તેવો લાગુ કરવા અમે એક સરકારને આજીજી કરીએ છીએ. હિન્દુ વિસ્તારોમાં હિન્દુ સમાજના લોકોએ પોતાના સ્વપ્નના ઘરને આકાર આપ્યો છે અને વિધર્મીઓના પગ પેસારાથી તેઓને લાંબા સમય આ વિસ્તાર ખાલી કરવા મજબૂર બનવું પડે તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે અને ભવિષ્યમાં કોમી એકતા પણ જોખમાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. ત્યારે આવા હિન્દુ વિસ્તારોમાં શાંત ધારો અમલી બને તે જરૂરી છે. અન્યથા સમયે જો લાગુ નહીં થાય તો તેના ઘાતક પરિણામ પણ આવી શકે છે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.
ભાવનગર શહેરના અનેક હિન્દુ વિસ્તારો કે જ્યાં વિધર્મીઓ દ્વારા મકાન જે છે એ ખરીદ કરવાની પેરવી જે છે એ ઘણા લાંબા સમયથી જોવા મળેલી છે અને જેના કારણે જ ભાવનગરની અંદર હાલ એક અલગ પરિસ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે. ભાવનગર શહેરના અનેક હિન્દુ વિસ્તારો કે જ્યાં વિધર્મીઓ દ્વારા જે મકાન ખરીદી કરવાના મામલે હાલ લાંબા સમયથી ભાવનગર શહેરનીના જે વિવિધ હિન્દુ વિસ્તારો છે કે જ્યાં અશાંત ધારો જે છે એ અમલી કરાવવાની માંગ લાંબા સમયથી ઉઠી છે. ચોક્કસ અશાંત ધારો મામલે જે હાલ જે સમગ્ર મામલો છે કોર્ટમાં પેન્ડિંગ હોય જેને હાલ કોઈ ચુકાદો જે છે એ આવેલ નથી, પરંતુ હાલની સ્થિતિની જો વાત કરીએ તો ભાવનગર શહેરનો બોરતળા વિસ્તાર અને આ વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓ જેમાં મેઘદૂત સોસાયટી જે સત્યમ સોસાયટી સોસાયટીઓ છે કે જે સંપૂર્ણ હિન્દુ સોસાયટીઓ છે આ વિસ્તારોની અંદર વિધર્મીઓ દ્વારા જે મકાન ખરીદી કરવાની હાલ જે પેરવી કરવામાં આવેલી છે જેને હાલ ભારે રોષ જે છે એ જોવા મળ્યો છે. ચોક્કસ આ મામલે તેઓ અધિકારીઓ ચોક્કસ રજૂઆત કરશે. આ ઉપરાંત આ વિસ્તાર જે કે તેની અંદર કોઈપણ વિધર્મીઓને મકાન ન ખરીદવા ન આપવાની હાલ પર તાકીદ જે છે એ કરવામાં આવેલી છે. સાથે સાથે વહેલી તકે અશાંત ધારો અમલી થાય એ પણ માંગ કરવામાં આવી છે. કેતન રાજપુરા, નિર્માણ ન્યૂઝ. પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડરિયાએ રાપર તાલુકાના સરહદી વિસ્તારની મુલાકાત લીધી હતી, જેમાં ખડીરના ગઢડા પોલીસ મથકે તેમજ બાલાસર પોલીસ મથકે વહેલી સવારે મુલાકાત લીધી હતી અને સરહદી વિસ્તારના બંને પોલીસ મથકેથી જાત માહિતી મેળવી હતી અને સરહદી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવવા માટે તેમજ પોલીસ પેટ્રોલિંગ વધારવા માટે પણ સૂચન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત પોલીસ મથકના દફતરની મુલાકાત પણ લીધી હતી અને પોલીસ કર્મચારીઓના પ્રશ્નો સાંભળ્યા હતા. તો રાપર ખાતે પોલીસ મથકની સરપ્રાઇઝ મુલાકાત દરમિયાન પોલીસ પરેડ તેમજ કાયદો અને વ્યવસ્થા અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, તેમજ જરૂરી સ્ટાફ વધારવા માટે પણ હૈયાધારણા આપવામાં આવી હતી. આજના દિવસે અમે અને કાલે રાતે અમે બોર્ડર ગેટ વિઝિટ લીધી હતી. તેના અનુસંધાને આજે ખડી પોલીસ સ્ટેશન અને બાલાસર અને રાપર અને આગળ વધશે તો ત્યારે આડેસર અને કાંકડીયાની વિઝિટ લેવાનું હતું. આ વિસ્તારથી માહિતગાર કરવા બાબત અને આ વિસ્તારમાં ફાયર વ્યવસ્થાની શું સ્થિતિ છે, શું પરિસ્થિતિ છે, પોલીસની શું પ્રોબ્લમો છે, જનતાની શું પ્રોબ્લમો છે એ જાણવા માટે હું દરેક જગ્યાએ જઈને અત્યારે ચર્ચા કરી રહ્યો છું પોલીસ સાથે અને ભવિષ્યમાં. ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રદેશ કોંગ્રેસ અને સૌરાષ્ટ્રના પ્રભારી તેમજ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં તાલીમ શિબિર યોજવામાં આવી હતી. ગીરના વેરાવળ ખાતે ઓલ ઇન્ડિયા કોંગ્રેસના સેક્રેટરી અને સૌરાષ્ટ્રના પ્રભારી રામકિશન ઓઝા, પ્રદેશ મહામંત્રી મહેશ રાજપૂત, મંત્રી હીરાભાઈ જોટવા, જયકરભાઈ ચોટાઈ, ગીર સોમનાથના ચારેય ધારાસભ્યો તેમજ જિલ્લાભરના નેતાઓની ઉપસ્થિતિમાં આગામી ચૂંટણીને લઈને શું રણનીતિ ઘડવી, સંગઠન મજબૂત બનાવવું, ચારે બેઠકો ફરીથી જાળવી રાખવી આ સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી. ગીર સોમનાથની અંદર જિલ્લા કોંગ્રેસના જે સિનિયર આગેવાનો કહેવાય એ આગેવાનોની એક તામિલ શિબિર રાખવામાં આવી હતી અને જે અમે અહીંયા શિબિર કરી રહ્યા છીએ એની અંદર કોંગ્રેસની વિચારધારા, કોંગ્રેસ જે લોકો સાથે જોડાયેલી છે અને લોકોની સાથે રહી અને તાલમેલ મિલાવી અને આ દેશને જે રીતે આઝાદ કરાવ્યો હતો એમ આગળના જે અત્યારના શાસનકર્તાઓ છે જે લોકોના પ્રશ્નો હલ નથી કરતા, દિન પ્રતિદિન જે રીતે મોંઘવારીઓ વધી છે, ડીઝલના ભાવ વધ્યા છે, ગીર સોમનાથના આજે માછીમારો ભાઈઓની જે તકલીફો છે એને સરકાર સુધી લઈ જવી, આ ઇલેક્શનમાં જે આગળનો માહોલ કેવો બનશે એ બધાની વિગતવાર અમે અહીંયા શિબિર કરેલી છે અને આ શિબિરની અંદર અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સેક્રેટરી અને સૌરાષ્ટ્રના ઇન્ચાર્જ શ્રી રામકૃષ્ણ ઓઝાજી, અહીંના ગીર સોમનાથના ચારેય ધારાસભ્યશ્રીઓ, ગીર સોમનાથના તાલુકાના પ્રમુખશ્રીઓ અને જિલ્લા પંચાયતના સભ્ય અને તાલુકા પંચાયતના સભ્યોની સાથેની આ એક શિબિર ચાલુ છે અને આની અંદર કોંગ્રેસની વિચારધારા, આજનો યુવાનને એ ખબર નથી કે આજે આ દેશની અંદર આપણે જે આઝાદીથી ફરી રહ્યા છીએ એ આઝાદી કોંગ્રેસે અપાવેલી છે, આ જે અત્યારના શાસનકર્તાઓ છે જે બંધારણનો ભંગ કરી રહ્યા છે તેની માટે એક યુવાનોની જાગૃતિ અને લોકોના પ્રશ્નોને હલ કરવા માટેની અહીંયા તામેલ શિબિર ચાલી રહી છે અને શિબિરની અંદર હરેક સિનિયર નેતાઓ હાજર છે અને ભવિષ્યની અંદર જે લોકશાહીની અંદર જે લોકશાહીનો ભંગ કરવામાં આવી રહ્યો છે
તેને લોકોની સમક્ષ લઈ જવી અને લોકોને સાથે લઈ અને એના પ્રશ્નોને સોલ્વ કરવા એના માટેની અહીંયા તૈયારીઓ ચાલી રહી છે. અમારા સૌરાષ્ટ્રના પ્રભારી રામકૃષ્ણ ઓઝાજીના હસ્તક આ 3 એમ્બ્યુલન્સનું આજે ખુલ્લી મૂકવામાં આવી છે, લોકોના ઉપયોગ માટે ખુલ્લી મૂકવામાં આવી છે. એ ગ્રાન્ટ મારી 2000 ધારાસભ્યની ગ્રાન્ટ 2021 અને 22ની ગ્રાન્ટમાંથી આ 3 એમ્બ્યુલન્સ ફાળવેલી છે. આ એમ્બ્યુલન્સ ટોટલ 80 કોચ છે અને તેમાં ઓક્સિજન કીટ પણ આવેલી છે, જેનાથી કોઈ કોરોનાની ત્રીજી લહેર આવે તો તેનોમાં ઉપયોગ થઈ શકે અને લોકોના દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચી શકે. સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ કે ત્રીજી લહેર ન આવે અને આ એમ્બ્યુલન્સ વેરાવળ શહેર માટે, વેરાવળ શહેર પાટણ ભીડિયાના લોકો માટે મૂકવામાં આવી છે. ઇસ તાલીમ શિબિર મેં હમલોગ આને વાલે ચુનાવ સંબંધિત ચર્ચાએ ઓર ઉસ પર હોને વાલી રણનીતિ કરને કે લીએ હમલોગ સબ એકત્રિત હુએ હૈં યહાં પે. દૂસરા હમારે ધારાસભ્ય ને જો જો કામ ઇસ જિલે મેં કિયા હૈ, અપને અપને ક્ષેત્ર મેં કિયા હૈ, પૂરી તાકત કે સાથ જનતા કે બીચ ઉન્હોને જાકર કામ કિયા હૈ, વો સારા કા સારા કામ જનતા કે બીચ મેં લેકે જાએ ઓર જો રાજ્ય શાસન ને ઉનકો જો જો ઉનકો સહયોગ નહીં કિયા, એસે કઈ મુદ્દે હૈ જિસમે રાજ્ય શાસન ને ઉનકો કામ કરને સે રોકા હૈ ઓર શાસન ને ઉનપે સહયોગ નહીં કિયા હૈ, એસે મુદ્દો કો ભી વો જનતા કે બીચ મેં લેકે જાએ ઓર બતાએ કે આને વાલે સમય મેં અગર હમ પૂરી તરહ સે ઇસ રાજ્ય સરકાર કો નહીં બદલેંગે, ઇસ રિમોટ કંટ્રોલ સરકાર કો નહીં બદલેંગે તો 27 વર્ષો કે બાદ યે હમે કિસી ને કિસી રૂપ સે ઇસ દેશ કી ગંગા જમની જો પ્રથા હૈ, હમારે સદભાવના કી પ્રથા હૈ ઓર જો દેશ કે જનતા કો મૂળભૂત સેવા દેને કી જો કોંગ્રેસ કી યોજના રહી હૈ, ઉન સારી કી સારી યોજના કો ઇન્હોને નિસ્તનાબૂત કિયા હૈ. જિલ્લા કોંગ્રેસના સિનિયર નેતાઓની મહત્વની તાલીમ શિબિરમાં કોંગ્રેસ છેલ્લા વર્ષોથી જૂની રાષ્ટ્રીય પાર્ટી છે. માછીમારોના પ્રશ્નો, વિધાનસભાની રણનીતિ, લોકશાહીના પ્રશ્નો, લોકો સુધી આ સહિતની બાબતો પહોંચાડવી જે બાબતની શિબિર યોજાઈ હતી. કોંગ્રેસને દબાવી અને નુકસાન કરનારા લોકોને બરતરફ કરાશે. 2021-22ની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી સૌરાષ્ટ્રના પ્રભારીના હસ્તે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સોમનાથ વિસ્તારના લોકો માટે 3 આધુનિક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું. અત્યાર સુધી કુલ 9 એમ્બ્યુલન્સ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી સોમનાથ વિસ્તારમાં ફાળવવામાં આવેલ છે. મિતેશ પરમાર, નિર્માણ ન્યૂઝ, ગીર સોમનાથ. હરે કૃષ્ણ મુવમેન્ટ તેના વાર્ષિક સપ્તમ પાટોત્સવ પર્વની ભવ્ય ઉજવણી હરે કૃષ્ણ મંદિર ભાડસ ખાતે ઉજવી રહ્યું છે. 5 દિવસ સુધી ઉજવનાર આ પાટોત્સવની ઉજવણી હરે કૃષ્ણ મંદિરના વાર્ષિકોત્સવ તથા હરે કૃષ્ણ મંદિર ભાડસમાં ભગવાન આ શુભ દિવસે થયેલા આગમન પ્રસંગને દર્શાવે છે. પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રથમ દિવસે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં હાથી ઘોડા સાથે ભવ્ય રથયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે રથયાત્રાનું શાહીબાગ વિસ્તારમાં ઠેર ઠેર આરતી ઉતારીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કૃષ્ણ મંદિર ભાડસ ખાતે પાટોત્સવ નિમિત્તે શાહીબાગ વિસ્તારની અંદર રથયાત્રા છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણ છે તેઓના જે છે તેને લઈને આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યાની અંદર હરિભક્તો છે તે જોડાયા હતા રથયાત્રાની અંદર, મોટી સંખ્યાની અંદર આ હરિભક્તો જોડાયા હતા અને આ રથયાત્રા છે હાથી ઘોડા સાથે નીકળી હતી શાહીબાગ વિસ્તારની અંદર. 1 કિલોમીટર જેટલી આ રથયાત્રા જોવા મળી હતી, જેની અંદર હજારોની સંખ્યાની અંદર જે હરિભક્તો છે ઉપસ્થિત થયા હતા અને આ પાટોત્સવ છે તેની ઉજવણી કરી હતી. જે આ રથયાત્રા છે તે શાહીબાગ વિસ્તારમાં યોજાઈ હતી. કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. ઉનાળાના આકરા તાપમાં સૌરાષ્ટ્રના ગામે ગામે પીવાના પાણીનો પ્રશ્ન વિકરાળ બની રહ્યો છે. ત્યારે મચ્છુટો સિંચાઈ યોજનામાં 2000 MCFT પાણીનો જથ્થો સ્ટોર કરેલો છે, તેથી મચ્છુટો સિંચાઈ યોજનામાં આવતા ગામોમાં સિંચાઈ માટે પાણીની જરૂર પડે તો હાલ 300 MCFT પાણીનો જથ્થો ડિસેમ્બર 2022 સુધી ચાલી શકે તેટલો છે. અર્થાત એટલું તો નિશ્ચિત છે કે હાલ ચોમાસા સુધી મોરબી પર જળસંકટ તોળાવવાનું તો નથી. હવે તો મચ્છુ ડેમની કુલ સપાટી 33 ફૂટની છે અને પાણીની બાબતે મોરબી ડેમની સ્થિતિ સારી છે. ચોમાસા સુધી મચ્છુ ડેમનું પાણી ચાલે તેમ છે. આ અંગેની માહિતી આપતા ડેમ અધિકારી ભૂમિ પટેલે જણાવ્યું હતું કે હાલની જો વાત કરવામાં આવે તો મચ્છુટો સિંચાઈ યોજનામાં 2000 MCFTનો જથ્થો સ્ટોરેજ છે, એટલે કે 65% પાણી સ્ટોર રહેલું છે અને ઉનાળાની કપરી પરિસ્થિતિમાં પાણીની સમસ્યા તો ઉદ્ભવવાની જ છે. આમ છતાં પણ મચ્છુટોની સિંચાઈમાં આવતા ગામોમાં સિંચાઈ માટે પાણીની જરૂર પડે તો હાલ 800 MCFT પાણીનો જથ્થો સંગ્રહ છે.
અને જે ડિસેમ્બર 2022 સુધી ચાલી શકે તેટલો છે. હાલ આજે મચ્છુ બે સિંચાઈ યોજનાની વાત કરીએ તો મચ્છુ બે સિંચાઈ યોજનામાં હાલની પરિસ્થિતિ 2000 MCFT પાણીનો જથ્થો સ્ટોરેજ છે, એટલે કે 65% પાણી સ્ટોર થયેલ છે. અને ઉનાળાની કપરી સ્થિતિને ધ્યાને રાખીને અને મચ્છુ બે સિંચાઈ યોજનાના કમાન્ડ વિસ્તારમાં જેમ ડિમાન્ડ સિંચાઈ માટે પ્રી ખરીફ સિંચાઈ માટે જો ડિમાન્ડ આવી શકે તો 300 MCFT પાણી ઇરિગેશન માટે આપતા પણ મચ્છુ બે સિંચાઈ યોજનામાં ડિસેમ્બર 2022 સુધી પાણી ચાલી શકે તેમ છે. મોરબી જિલ્લામાં 10 ડેમ આવેલા છે, તેમાં વાત કરીએ પહેલાં તો મચ્છુ એક સિંચાઈ યોજનામાં, તો મચ્છુ એક સિંચાઈ યોજનામાં હાલ 27% પાણીનો સ્ટોરેજનો જથ્થો છે. પછી વાત કરીએ ડેમી 1, 2, 3 સિંચાઈ યોજનાની, તો ડેમી 1 સિંચાઈ યોજનામાં પાણીનો જથ્થો છે 46%, ડેમી 2 સિંચાઈ યોજનામાં છે 44%, અને ડેમી 3 સિંચાઈ યોજનામાં છે 15%. વાત કરીએ બંગાવાડી સિંચાઈ યોજનાની, તો બંગાવાડી સિંચાઈ યોજનામાં હાલ રિસ્ટોરેશનનું કામ ચાલુ હોવાથી સ્ટોરેજ 0 છે. અને બ્રાહ્મણી 1 અને 2 સિંચાઈ યોજનામાં અનુક્રમે 10% અને 35% પાણીનો જથ્થો સ્ટોર છે. હાલમાં મોરબી જિલ્લામાં કુલ 10 ડેમો આવેલા છે, જેમાં હાલમાં મોરબી જિલ્લામાં મોરબી તાલુકામાં સિંચાઈ માટે મચ્છુ 2 અને 3 તેમજ બ્રહ્માણી 1 અને 2 હજી પાણી પૂરતા પ્રમાણમાં છે. આ સિવાય નર્મદા કેનાલમાંથી પણ સિંચાઈ માટે પાણી મળી શકે છે, એટલે કે હાલ પૂરતી પાણીની સમસ્યા મોરબીમાં સર્જાઈ શકે તેમ નથી. મિલનાનક, નર્મદા ન્યૂઝ, મોરબી. આણંદના મોગરી ગામના ખેડૂતે રીંગણની ખેતી કરીને સારી આવક મેળવી હતી. પોતાની 1 વીઘા જમીનમાં રીંગણની ખેતી કરી હતી, તેમજ આ વર્ષે રીંગણનો સારો ભાવ મળતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી. 5 કિલોમીટરના અંતરે મોગરી ગામ આવેલું છે. આ ગામમાં રહેતા મુકેશ પરમાર નામના ખેડૂત પોતાની 5 વીઘા જમીનમાં છેલ્લા 3 વર્ષથી શાકભાજીની ખેતી કરી રહ્યા છે અને જુદા જુદા શાકભાજીમાં સારી આવક મેળવે છે, જેમાં આ વર્ષે તેમણે 1 વીઘા જમીનમાં રીંગણની ખેતી કરી છે અને બજારમાં સારો ભાવ મળતા સારી આવક મેળવી છે. ઉપરાંત રીંગણાની ખેતી કરતા આજુબાજુ શેઢાપાડાની જગ્યા ફાજર રહેતા ત્યાં પપૈયાની રોપણ પણ કરી છે. જોકે 1 વીઘામાં 3000 રીંગણાના રોપણ ખેતીમાં 7000 જેટલો ખર્ચ આવે છે, તેમજ દરેક છોડ વચ્ચે 1.25 ફૂટનું અંતર રાખવામાં આવે છે, જેથી છોડનું જતન સારી રીતે થઈ શકે છે. ત્યારે મહત્વની વાત એ પણ છે કે દર 15 દિવસે રીંગણનો પાક તૈયાર થઈ જાય છે અને સારું વાતાવરણ હોય તો 300 થી 400 મણ ઉત્પાદન મળી રહે છે. ખેતીમાં રીંગણની ખેતી મેં કરી છે, એમાં ખાતર પાણી કારણ કે એ રીતના મેં કર્યું પણ એ રીતના ઉત્પાદન નહીં થયું છે. ભાવ બી એના સારા છે. બીજું કે એનું આ વર્ષે ભાવ દર્શનના કરતા સારો મળે છે, કારણ કે 250-300 રૂપિયા જાય છે રીંગણ અને 1 વીઘે કમસે કમ 300-350 મણનો ઉતારો આવે છે. બીજું કે એને ટાઈમે પાણી ખાતર એ બધું કરવું પડે, અમુક ઓર્ગેનિક ખાતર એને આપીએ છીએ એટલે એ પ્રમાણ એનું ઉત્પાદન સારું થાય છે. બીજું કે આમાં કોઈ મજૂરી બહુ ખાસ એટલી બધી નહીં, બાકી બીજા બધા એમ તો મજૂરી એટલી બધી પડે છે, એના કરતાં આ વાડીમાં સારું પોહાય એમ. આમ મુકેશ પરમાર જેમ રીંગણાની ખેતી કરી પાકનું જતન કરીને મબલખ પાક મેળવી રહ્યા છે, તેમ સામાન્ય વ્યક્તિ પણ પોતાની જમીનમાં શાકભાજીની ખેતી કરીને સારો પાક મેળવી સારી આવક કરી શકે છે. જોકે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરી વધુ સારી આવક મેળવી શકે છે અને આ ખેતીમાં મજૂરી પણ ઓછી થાય છે. જોકે આ વર્ષે રીંગણનો સારો ભાવ મળતા ખેડૂતો આનંદમાં આવી ગયા હતા. અનિલ પટેલ, નિર્માણ ન્યૂઝ, આણંદ. ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી સમયાંતરે 8 બાઇકની ચોરી થઈ હતી, જેમાં નર્મદા જિલ્લામાંથી 6 બાઇક ચોરી થઈ હતી, જેની LCVની તપાસ દરમિયાન નાંદોદ તાલુકાના ગોપાલપુરા ચોકડી પાસે નાકાબંધી કરતા મધ્યપ્રદેશના કુલ 2 વ્યક્તિને રાજપીપળા વડિયા ગામ ખાતેથી ચોરી કરેલી હોન્ડા સાઇન મોટરસાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. અને જેઓની વધુ પૂછપરછ કરતા છેલ્લા ઘણા સમયથી તેમની સાથે ને પણ 3 વ્યક્તિ સાથેની ટોળકી હોવાનું સામે આવ્યું હતું. તેઓએ ભેગા મળીને ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી જે રીતે મોટરસાયકલની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું, ત્યારે નર્મદા LCBએ નર્મદા જંગલ વિસ્તારમાંથી જીવના જોખમે 2 આરોપીને ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી, ત્યારે હજુ પણ 3 આરોપીની શોધખોળ ચાલુ છે. અમારે લોગ કર રહે થે ઉસ સમય પે ગોપાલપુરા કે નજદીક મેં 2 લોગોં કો બાઇક કે ઉપર રોકા ગયા ઓર ઉનકી જબ उनके पास से कागज वगैरह मांगे गए तब ये ध्यान में आया कि वो बाइक उनके पास जो है वो चोरी की है. उसके बाद उनको उनकी पूछपरछ करने के बाद ये ध्यान में आया कि उन्होंने पिछले 2-3 महीने में अलग अलग जगह पे
नर्मदा जिले में और बाकी कुछ जिलों के अलग पुलिस स्टेशन के एरिया में भी बाइक चोरी के गुनाहों को अंजाम दिया हुआ है। ये मध्य प्रदेश के धेलवानी गांव के है, धार जिले के अंदर ये धेलवानी गांव आता है। इनके यमो के अंदर ये शाम के समय में बस से आते थे, शाम को एक किसी खेतर में रुक जाते थे और अंधेरा पड़ने के बाद फिर गांव में आकर वहां से बाइक चोरी को अपना वो अंजाम देते थे और बाइक यहां से ले जाने के बाद उनके गांव में जाकर 5,000 रुपये 10,000 रुपये में भी वो बाइक बेचते थे। મહેસાણા જિલ્લામાં ગુરુચેલાના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો ત્યારે ચિરાગ પ્લાઝામાં આવેલી પ્રેસિડેન્ટ વિદ્યા મંદિર નામની સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થિનીને મોહજાળમાં ફસાવીને 13 વર્ષીય વિદ્યાર્થિનીને ફોન દ્વારા મેસેજ કરતો હતો, તેમજ કિશોરીની છેડતી કરતા કિશોરીએ પોતાના માતા પિતાને આ અંગે જણાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો। જોકે કિશોરીના પરિવારને આ અંગે જાણ થતાં શિક્ષકે ઉલટા ચોર કોટવાળખો દાંટીની તેમ કિશોરી અને તેના પરિવાર સાથે અશોભનીય વ્યવહાર કર્યો હતો, જેના લઈને સ્કૂલ સંચાલકોએ શિક્ષકનું રાજીનામું લઈ લેવાની તૈયારી પણ આરંભી હતી। તો વળી પરિવારે નિર્લજ્જ શિક્ષક સામે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી હતી। છોકરાઓનો છેલ્લું પેપર હતું અને આ છોકરીની મમ્મી એ 1:30 વાગે મને મેસેજ આપે અહીંયા અને 1:30 વાગે આ સાહેબે કંઈક છોકરીના મોબાઈલ ઉપર કંઈક મેસેજ કર્યો હશે, મને બી આઈડિયા નથી શું મેસેજ હતો શું નહીં, પણ એની મમ્મી આ કે સાહેબ આવી રીતના મેસેજ કરે છે, આ ઘટના મારી જોડે આવી પ્રકાશવામાં, એટલે મેં સાહેબને અને મમ્મીને બંનેને ભેગા કરી અને સંસ્થાગત મેં જે ડિસિઝન એક લીધું કે ભાઈ આજનો દિવસ આ સાહેબ છે, આવતીકાલથી એ સાહેબને અમે રાજીનામું લખાવી દઈશું અને આવો બીજી કોઈ દીકરી ઉપર ઘટના બનશે નહીં એની અમે તકેદારી રાખીશું। હવે એ અમને બહુ માહિતી નથી કારણ કે પછી એની મમ્મીએ પોલીસ કેસ કરેલો છે, એટલે આખો મામલો પોલીસ સ્ટેશન ગયેલો છે, એ તો મને આખી વસ્તુની માહિતી જ નહીં, પછી તો પોલીસ કેસ થયો ને પછી તો આખી અને એ મારે બાજુ પરીક્ષા ચાલે છે। 6ઠા ધોરણમાં ભણે છે ને સાહેબે એને કંઈક વોટ્સઅપ મેસેજ કર્યા ને એમને ઘરે આવીને કીધું કે અમે સ્કૂલમાં ગયા, સ્કૂલમાં જઈને સાહેબને બોલાવ્યો એટલે સાહેબે અમને બે છોડીને ધમકાવવા માંડ્યું, પછી અમે ફરિયાદ કરી પોલીસને લઈને આવ્યા છીએ, હવે આગળની કાર્યવાહી પોલીસ કરે ખરું। હા એને વર્ષોમાં મેસેજ કરતા મળવાનું ને એવું બધું વાતો કરતો હતો એટલે છોડી આવીને તરત અમને કીધું। તો આ અત્યાર સુધીના સમાચાર, વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।